નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું મહેન્દ્ર પટેલ સંત કૃપા પરિવાર વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ ગણિતની અંદર અત્યારે જોતા રહ્યા છીએ પ્રકરણ અગિયાર રચના તો તેની અંદર આપણે આગળ પ્રશ્ન સ્વાધ્ય અગિયાર પોઈન્ટ એક અગિયાર પોઈન્ટ બેની અંદર તમે જોઈ શકો છો રચના આપણે પ્રશ્ન એક પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણનો અભ્યાસ આ રચનાઓ દ્વારા કરેલો હતો તો હવે આપણે પ્રશ્ન નંબર ચારની અંદર રચનાનો અભ્યાસ કરવાનો છે તો પ્રશ્ન પ્રશ્ન નંબર ચારની રકમ તમે જોઈ શકો છો કે પાંચ સેમી ત્રીજીવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ સાઠ થાય તેવા સ્પર્શકો રચો એટલે કે આપણે 5 સેમી વાળું વર્તુળ દોરવાનું છે એના સ્પર્શકો દોરવાના છે અને એ સ્પર્શકો વચ્ચે ખૂણો 60 નો બને તેવી રીતે સ્પર્શકો દોરવાના છે બરાબર છે રકમ બરાબર સમજી લીધી છે 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું છે અને તે વર્તુળ છે તેના જે સ્પર્શકો બનાવવામાં આવે એની વચ્ચે ખૂણો 60 થાય તેવા સ્પર્શકો બનાવવાના છે તો શરૂ કરીએ આપણે કે પાંચ સેમી વાળું વર્તુળ અને સ્પર્શકો વચ્ચેનો ખૂણો પ્રશ્ન ચાર જે છે આપણે યાદ રહે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે પ્રશ્ન ચાર જેની અંદર ત્રિજ્યા પાંચ સેમી આપણે દોરવાની છે અને સ્પર્શકો વચ્ચેનો ખૂણો છે તેમ રચો બરાબર તેવી રચના આપણે દોરવાની તો વધારે સમય ન લેતા હવે આપણે રચનાની શરૂઆત કરીએ કે કેવી રીતે તે રચના રચી શકાશે તો સૌથી પહેલા આપણે પાંચ સેમી માપ લઈ અને એક વર્તુળની રચના તો આ પાંચ સેમી માપ થઈ ગયું છે તો પાંચ સેમી પ્રમાણે આપણે એક વર્તુળની રચના કરીશું પાંચ સેમી કેટલું થાય છે અને તેની આજુબાજુ જગ્યા રહે છે તે પણ આપણે જોવાનું છે તો આવી રીતે આ પાંચ સેમીનું વર્તુળ આપણને મળી ગયું છે તો હવે આપણે એક આપણો મુદ્દો પૂરો થઈ ગયો છે પાંચ સેમી વર્તુળ ત્રિજ્યાલો હવે સ્પર્શકો રચવાના છે અને સાંખનો ખૂણો થવો જોઈએ તો આશરે હું તમને એમ કહું કે કોઈ સ્પર્શક રચવા માટે બિંદુ આ છે આશરે હું તમને કહું છું બરાબર છે પહેલાં આપણે દોડતા નથી ખાલી જોઈ લઈએ છીએ અનુમાન લગાવી લઈએ છીએ ક્યાં શું બનશે અહીંયા કોઈ સ્પર્શકનું બિંદુ કદાચ આવી શકે છે અહીંયાથી પછી સ્પર્શક કેમ બને એ તમને જાણો છો કે અહીંયાથી સ્પર્શક એક આમ બનશે એક આમ બનશે પછી સ્પર્શક છે અહીંયાથી આમ અને અહીંયાથી આમ જોડાઈ જશે બરાબર છે તો હવે અહીંયાથી આ અને અહીંયાથી આમ જ્યારે તમે દોરશો પછી અહીંયાથી આમ આયા ખૂણો લંબ થાય છે અહીંયા ખૂણો લંબ થાય છે એ તમે જાણો છો કે સ્પર્શકો છે તે ત્રિજ્યા સાથે નેવનો ખૂણો બનાવે છે એટલે અહીંથી એક ત્રિજ્યા હું આમ દોરીશ અહીંથી એક ત્રિજ્યા આમ દોરીશ તો અહીંયા નેવું બનશે અહીંયા નેવું બનશે સામ સામે એકસો એંસી થઈ ગયા તો અહીંયા જે ખૂણો બને છે તે અને અહીંયા ખૂણો બને છે તે બંનેથી એકસો એંસી અંશ થાય છે બરાબર તો અહીંયા આપણને સાઠ મેળવવાનો છે આપણી રકમમાં છે સ્પર્શકો વચ્ચેનો ખૂણો સાઠ થવો જોઈએ એટલે અહીંયા સાઠ થાક કરવા માટે તમને ખબર છે કે એકસો એંસી બંનેથી કરવા હોય તો અહીંયા સાઠ જરૂર છે તો અહીંયા કેટલો હોવો જોઈએ એકસો વીસ તો આ એકસો વીસ લેવાનો છે આપણે અત્યારે પહેલાં જ પોઈન્ટ ઉપરથી આ એકસો વીસ બનાવવાનો છે પછીથી આ તમને સાઠ મળી જશે કેવી રીતે તો કે અહીંયાથી તમે એકસો વીસ બનાવશો પછી અહીંથી આપણે આમ નેવું બનાવી દઈશું આ એકસો વીસ બનાવ્યા પછી આ બાજુ પણ નેવ બનાવી દઈશું એકસો વીસ એકસો વીસ નેવ નેવું બની જશે એટલે ઓટોમેટિક અહીં સાઠના સ્પર્શકો છેદી જશે સાઠ અંશનો ખૂણો બનાવી જશે બરાબર છે એવી રીતે આપણે રચના બનાવવાની છે તો મેં જે કહ્યું એ જ પ્રમાણે આપણે રચનાને આગળ વધારીએ છીએ તો અહીંયાથી સૌથી પહેલાં આપણે એક ત્રીજા દોરી લેશું આશરે ગમે ત્યાં તમે આ ત્રીજીયાને દોરી શકો છો આવી રીતે બરાબર છે આને નામ લઈ લઈએ આપણે ઓ નામ આપી દઈએ હવે આપણે એકસો વીસનો ખૂણો બનાવવાનો છે તો એકસો વીસનો ખૂણો કોણમા પગ દ્વારા આપણે બનાવતા નથી અને કોણમા પગથી બનાવવાનો પણ નહીં આપણે ચાંપ દ્વારા જ ખૂણો રચવાનો પ્રયત્ન કરવાનો છે ચાંપ ઘણી આવે એવું લાગશે અને રકમ આકૃતિની વચ્ચે તો આછી ચાંપ લગાવવાની છે એકસો વીસનો ખૂણો કેટલો બને એ તો તમે જાણો છો અર્ધવર્તુળ કરો એટલે એકસો એંસી થાય આમ આવી રીતે વર્તુળ દોરો છો તમે અર્ધ વર્તુળ આટલે સુધી દોરો તો એકસો એંસી થાય તો એકસો વીસ કદાચ આટલે આવી શકે છે અનુમાને તો આપણે એકસો વીસ આવે તેનાથી થોડીક વધારે ચાંપ હોવી જરૂરી છે તો હવે આ એક આપણે ચાપ થઈ ગઈ છે હવે તેટલું જ અંતર જે જેટલું પરિકર પહોળું હતું તેટલું જ પરિકર પહોળું રાખીએ અહીંથી આમ કેન્દ્ર અહીંથી આમ લગાવશો તો આ પહેલી ચાપ સાઠની મળશે પછી સાઠની ચાપ જે મળે છે એને કેન્દ્ર રાખવાનું છે અને બીજી ચાપ લગાવવાની છે એટલે સાઠને સાઠ એકસો વીસ તો અહીંયા જે અહીંયાથી પછી આવી રીતે આમ એક બીજી ત્રીજ્યા દોરવાની છે તો આ ત્રીજાનું માપ પાંચ સેમી છે જે આપણને કીધું હતું તો આ ખૂણો બની ગયો એકસો વીસ અંશ તો એકસો વીસ અંશનો ખૂણો કઈ રીતે બનાવવાનો છે તો આશા છે કે એ તો તમને ખ્યાલ આવી ગયો હશે એકસો વીસનો ખૂણો કઈ રીતે બન્યો છે હવે આ જે બંને બિંદુ છે ત્યાં હું નામ આપી દઈશ એ અને બી આપણે નામ ગમે તે આપી શકીએ છીએ હવે તો કે હવે અહીંયાથી નેવનો ખૂણો બનવો જોઈએ તો આપણે બંને બાજુથી હવે નેવના ખૂણા બનાવશું બીમાંથી નેવનો ખૂણો બને તેવું આપણે રચવાનું છે તો તેના માટે હવે જે જૂની ચાપ છે ને અરે એ ચાપ એ ભૂલી જવાની છે એકસો વીસ માટે ભૂસવાની નથી પણ એ નથી એમ માનવાનું છે હવે આપણી ચાપ બધી એની ઉપર આવી શકે છે ગમે ત્યાં એટલે આ ચાપ છે એ એકસો વીસ દોરવા માટે હતી હવે તેનો ઉપયોગ કંઈ છે નહીં હવે આપણે બી માંથી નો ખૂણો બનાવવા પ્રયત્ન કરીશું થોડુંક વ્યવસ્થિત ધ્યાન રાખી અને કરવાનું છે આવી રીતે જો અત્યારે ફક્ત ને ફક્ત અહીંયા છેદે છે આયા છેદે છે કંઈ જોવાનું નથી આપણે નેવનો ખૂણો બનાવવા માટે આ નીચેની લીટી એક જોવાની છે ઓ બી છે એ એક નીચેનું છે ને ઉપર એવું દોરવાનું કે ઓ બી પછી આ બાજુ નેવનું કિરણ જઈ શકે બરાબર છે અહીંયા સુધી આપણે દોરી લીધું છે એટલે આપણને ખ્યાલ આવી જશે કે અહીંયાથી આમ એક નેવું કિરણ આપણે દોરવાનું છે હવે અહીંયા જ્યાં છેદે છે ને ધ્યાન આપજો બરાબર અહીંયા જ્યાં છેદે છે ને ત્યાં તમે પહેલી ચાપ આમ લગાવશો ને તો એ કેટલાની બનશે સાઠની આપણે નેવું બનાવવાનું છે એટલે હજુ આપણે એકસો વીસની ચાપ માટે પ્રયત્ન કરવો પડશે તો એકસો વીસની ચાપ માટે થોડુંક આને લંબાવી દઈએ તો અહીંયાથી પહેલી ચાપ આપણને મળશે સાઠ અહીંથી બીજી ચાપ આપણને મળશે સાઠ ને સાહીઠ એકસો વીસ તો હવે આ બંનેને કેન્દ્ર રાખશું એકસો વીસને સાઠને તો આપણને આ જે ચાપ છે ને એ જ્યાં છેદે છે ને બંને એ વચ્ચે સા તમે જાણો જ છો સાઠની એકસો વીસની વચ્ચોવચ કોણ આવે તો નેવું આપણે પંદરના ઘડિયાની અંદર કે તે રીતે તમે જોતા હોય તો હવે બિંદુ બીમાંથી આ નેવનો ખૂણો બનાવવા માટે ફરીથી તમને વાત કરું બીમાંથી એક મોટી ચાપ લગાવો છો અહીંયા કેન્દ્ર રાખી તેટલી ત્રિજ્યા લઈ પહેલી ચાપ સાઠ મળે છે બીજી ચાપ અહીં કેન્દ્ર રાખીને દોરો છો એકસો વીસ મળે છે સાઈઠ ને કેન્દ્ર એક ચાપ એકસો ને કેન્દ્ર ચાપ ઉપર ચાપ તો આ જે મળે છે તે આપણને આવી રીતે બરાબર તો આ ખૂણાનું માપ નેવ અંશ થઈ ગયું સ્પર્શક નેવનો હોય હવે જુઓ તમે એ એક સ્પર્શક આપણને મળી ગયેલ છે એમ માનો તમે હવે આ બાજુ એનો ખૂણો જે છે ને અહીંયા પણ આપણે નેવનો ખૂણો બનાવવાનો છે એટલે આપણું આપણને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે કાગળને ફેરવી નેવનો ખૂણો બનાવી શકો છો હવે આ એ છે એને આપણે નેવનો ખૂણો બનાવવાનો છે તો આ બાજુ જે નેવના ખૂણા માટે જે રીત આપણે વાપરેલી છે તે જ રીત પ્રમાણે સૌથી પહેલા આપણે એક ચાપ મારીશું એકસો વીસ ખૂણો થાય તેટલી તો હોવી જોઈએ અહીંયા છે દે ત્યાં પહેલી ચાપ આવી રીતે સાઈઠ નો ખૂણો ત્યાંથી બીજી ચાપ એકસો વીસ હવે સાઠ ને કેન્દ્ર ઉપર ચાપ ત્રીજા એટલી ને એટલી રાખો વાંધો નથી કઈ માપ કોળું જે પરિકર છે એટલું એટલું ચાલશે ટૂંકમાં યાદ રાખવાનું છે કે આ જે રેખા છે તેની ઉપરથી આપણે નેવનો ખૂણો બનાવવો છે તો એક ચાપ લગાવી છીએ તો અહીંયાથી એક ચાપ સાઠની લાગે તેટલી ત્રિજ્યા બીજી એકસો વીસની લાગે અને સાઠ અને એકસો વીસ બંનેને કેન્દ્ર રાખો એટલે વચ્ચે તમને મળશે 90 જે આપણે ઘણા ધોરણથી શીખતા છીએ ખૂણાના માપ પ્રમાણે રચના તો આમાંથી એક કિરણ દોરવાનું છે આવી રીતે તો આ જે કિરણ તમે રચો છો એને કારણે અહીંયા માપ થશે નેવનો ખૂણો તો હવે તમે આકૃતિ જોઈ શકો છો કે આ આકૃતિની અંદર અહીંયા એકસો વીસના માપનો આપણે ખૂણો બનાવેલો છે અહીંયા નેવનો બનાવી દીધો અહીંયા નેવનો બનાવી દીધો તો આપણને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા જ્યાં છેદે છે અને આ જે ખૂણો બને છે ત્યાં આપણે નામ આપી દઈએ અને આ ખૂણાનું માપ સાઠ અંશ આપણને મળશે જ બરાબર છે અથવા તો તમે કોણ માપકથી ચેક પણ કરી શકો છો કે સાઠ અંશ મળે છે કે નથી મળતું એટલે સો ટકા સાઠ અંશ તમને મળી જશે જો આના મુદ્દાની વાત કરવામાં આવે તો એકદમ સરળ મુદ્દા છે સૌથી પહેલાં ઓ કેન્દ્રવાળું અને પાંચ સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચો પછી ઓ બી ત્રીજ્યા રચો બરાબર છે પછી ખૂણો ઓ એ ઓ બી એ ઓ બી એકસો વીસ થાય તે રીતે રેખાખંડ ઓ એ રચો ઓ એ આપણે પછી રહી છો તો એકસો વીસ થાય પ્રમાણે ચાંપ લો અને છેદે છે ને એવું બધું લખવાનું નથી એ ઓ બી બરાબર એકસો વીસ થાય તેવું કિરણ સોરી રેખાખંડ ઓ એ રચો પછી માપ ખૂણો બી બરાબર નેવું થાય તેવું કિરણ બી રચો બરાબર છે અથવા તો અહીંયા નામ આપણે આપવું હોય તો અહીં આપણે આ માપ આપીએ કે બી એક્સ અને એ વાય તો બી એક્સ રચો પછી માપ ખૂણો એ બરાબર નેવું થાય તેવું કિરણ એ વાય રચો બંને કિરણ એટલે કે એ એક્સ બી બી એક્સ અને એ વાય જ્યાં છેદે ત્યાં સી નામ આપો આમ માપ ખૂણો એસીબી બરાબર સાઠ મળશે જેમાં એસી અથવા તો સી એ અને સીબી એ આ વર્તુળના સ્પર્શકો અને તેની વચ્ચેના ખૂણો એ સી બરાબર સાઠ મળે છે તો આવી રીતે મુદ્દા લખી શકાય તો આશા રાખું છું આજના આ પ્રશ્નની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે તો આ પ્રશ્ન તમારે તૈયાર કરી અને જાતે આકૃતિ બનાવી મુદ્દા લખી પાકી નોટની અંદર લખી અને તૈયાર કરવાનો છે તો આજનો આ હોમવર્ક છે ખાસ જાતે તૈયાર કરી અને જાતે દોરવાનો પ્રયત્ન કરજો જો પરીક્ષાની અંદર પૂછાશે તો સો ટકા તમને પૂરા માર્ક્સ મળી શકશે અસ્ત